नमस्कार वाला विद्यार्थियों, केम छो विद्यार्थियों? प्रीपोजिशन ने लईने आपणे वात करीए छीए। ए प्रीपोजिशन में आपणे अत्यार सुधी यूज ऑफ एट, यूज ऑफ इन, यूज ऑफ इन टू, यूज ऑफ ऑन, यूज ऑफ बिट्वीन, अमोंग, अमोंग मा अमोंगस्ट, बीसाइड एंड बीसाइड्स, बीसाइड्स नी साथे एक्सेप्ट, ए चर्चा करेली। गई काले छेले ए बी ओ वी ई एबो इने लईने वाला विद्यार्थियों वात करेली। हवे अत्यारे हूँ वात करवा जाई रह्यो छु यूज ऑफ ओवर, यूज ऑफ ओवर। थई गया बधा? ऑनलाइन छो ने बधा? यस, क्विकली सीधा रिटर्न बेसी जाओ। यूज ऑफ ओवर इने लईने समझिए। હવે આમાં રૂલ નંબર ટુ પહેલાં સમજી છે, રૂલ નંબર વન પહેલાં નથી સમજતા, રૂલ નંબર ટુ છે એને પહેલાં સમજીએ છીએ, રૂલ નંબર વન પછી સમજાવું છું। રૂલ નંબર ટુ એટલે એવો છે, તમે પણ ધ્યાન દો તમારી બુકમાં, કે ઓવરનો ઉપયોગ ની ઉપર वाला विद्यार्थियों एबो ऊपर, ओन ऊपर जोई चुकी आपने, ओवर एटले ऊपर, ओवर नो उपयोग स्पर्श थयेलो न होय, स्पर्श સ્પર્શ થયેલો ન હોય એવા અર્થમાં થાય છે। જેમ કે ધ ક્લાઉડ્સ આર ઓવર અવર હેડ્સ, વાદળો અમારા માથા ઉપર છે। તમે રસ્તામાં જતા હોય, બહાર હોય, મેદાનમાં હોય, તો વાદળો તમારા બરાબર માથાને અડીને હોય, તમારું માથું વીખી નાખી એમ ઘસીને વાદળો જતા હોય નહીં, ઉપર છે। ધ ક્લાઉડ્સ આર ઓવર અવર હેડ્સ, અમારા માથાઓ ઉપર વાદળો છે, એટલે સ્પર્શ થયેલો નહીં, ઉપર ખરું પણ સ્પર્શ થયેલો નહીં। બીજું એક્ઝામ્પલ છે, ધ પ્લેન વિમાન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટાઉન, ટાઉન એટલે શહેર, નાનું શહેર, ટાઉન નગર, વિમાન નગરની ઉપરથી ઉડી રહ્યું છે, ઉપરથી ઉડી રહ્યું છે, બધાના મકાનને અડી અડીને આલે, વિમાન બધાના મકાનને જમીનને આમ અડી અડીને ચાલે નહીં, ઉપર ઉડે, આખા નગરની ઉપરથી ઉડીને જાય, તો એવા અર્થે ઉપર। હવે વાલા વિદ્યાર્થીઓ રૂલ નંબર વન જુઓ, તમે મેં તમને રૂલ નંબર ટુમાં એવું કીધું કે ઓવર એટલે ઉપર, સ્પર્શ થયેલો ન હોય, પણ રૂલ નંબર વન કાંઈક અલગ કહે છે। શું? તો જો ઓવરનો ઉપયોગ ની ઉપર સ્પર્શ થયેલો હોય। હવે વાલા વિદ્યાર્થીઓ, એ રૂલ નંબર વન છે ને, ત્યાં તમે બાજુમાં કદાચ એવું લખી નાખો ને કે વધારાનું, તો ચાલશે, કારણ કે હું તમને તલસ્પર્શી માહિતી આપું છું, પણ તમે સમજો જરા કે ઓવરનો ઉપયોગ ની ઉપર સ્પર્શ થયેલો હોય, અમુક અંશેની વાત છે, અમુક વાક્ય પૂરતું સીમિત છે,
ઓવરનો ખરેખર અર્થ એવો જ થાય સ્પર્શ થયેલો ન હોય પણ અંગ્રેજી ભાષા અપવાદરૂપ છે એ તમારે યાદ રાખવું કે અંગ્રેજી ભાષા અપવાદરૂપ છે તો આ રૂલ નંબર વન કાંઈક એમાંથી એક છે એનું એક્ઝામ્પલ જો પ્લીઝ સ્પ્રેડ ધ ક્લોથ ઓવર ધ ટેબલ ટેબલ હોય ક્લોથ કપડું એને સ્પ્રેડ કરવું હોય બે રીતે સ્પ્રેડ થાય એક તો આમ પાથરવું હોય ઉપર તો એ સ્પર્શ તો થવાનું અથવા તો પોતું કરતા હોય એવી રીતે આમ કરીને આમ સ્પ્રેડ કરવું છે આમ સ્પ્રેડ કરવું છે તો આવા અર્થે વાત રહેલી હોય તો સ્પર્શ થયેલાના અર્થે આ ઓવર થાય તમારે આને વધારાનું સમજવું હોય તો વધારાનો સમજો પણ જો હું તમને આ રૂલ લખાવું નહીં તો તમે ક્યાંક આ પ્રકારનું વાક્ય જોવો અને મેં તમને એમ કીધેલું હોય કે સ્પર્શ થયો તો અમુક અંશે આવી રીતે થાય ખ્યાલ આવે છે અને નથી સમજાતું તો કોમેન્ટ કરવાનું કે પૂછવાનું કન્ફ્યુઝ રહેતા નહીં કારણ કે અંગ્રેજી ભાષા અપવાદરૂપ છે મેં નિયમ આમ પણ કીધો હોય નહીં સમજાય તો પછી તમને નહીં સમજાય પૂછવું પડશે જેમ કે સિંગ્યુલર પ્લુરલની અંદર મેં કીધું CH હોય તો એસ લગાડવો રૂલ નંબર 2માં રૂલ નંબર 5માં એમ કીધું કે CH હોય તો એસ લગાડવો રૂલ નંબર 2માં કીધું CH હોય તો ES લગાડવો એટલે એ રૂલ તમે બે વાર વાંચીને જોવો ન સમજાય તો પૂછો તો ખ્યાલ આવે કે એ CH હોય પણ ઉચ્ચારણ ક થતું હોય તો એસ ચ થતું હોય તો ખાલી ES થોડી વિવિધતા અલગતા જોવા મળે હવે રૂલ નંબર 3 જોઈએ ઓવરનો ઉપયોગ ઓલ ઓવર સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર ઓલ ઓવર બધી જ જગ્યાએના અર્થમાં થાય છે જેમ કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ અંગ્રેજી વિશ્વમાં દરેક જગ્યાએ બોલાય છે દરેક જગ્યાએ અંગ્રેજી વિશ્વમાં બોલાય છે અહીંયા ઓલ ઓવર એટલે એવરી પાર્ટ ઓફ ધ વર્લ્ડ એવા અર્થે હી હેઝ ફ્રેન્ડ તેને મિત્ર છે ઓલ ઓવર ધ કન્ટ્રી આખા દેશમાં મિત્ર છે કેરળ જાય તોય ત્યાંય મિત્ર હોય પંજાબ જાય તોય મિત્ર હોય આખા દેશમાં જમ્મુ જાય તોય ત્યાં એના મિત્ર હોય એટલે અહીંયા ઓલ ઓવરનો અર્થ થાય એવરી પાર્ટ ઓફ ધ કન્ટ્રી થાય છે દેશના દરેક ભાગમાં ઓવરનો ઉપયોગ મોર ધેન થી વધુના અર્થમાં થાય છે જેમ કે મિસ્ટર ગાંગુલી ઇઝ ઓવર 40 બરોબર સમજો ઓવરનો ઉપયોગ મોર ધેન થી વધુ મોર ધેન થી વધુના અર્થે એક્ઝામ્પલ એવું છે કે મિસ્ટર ગાંગુલી ઇઝ ઓવર 40 એટલે મિસ્ટર ગાંગુલી 40થી વધુના છે થી વધુ ઓવર થી વધુ હિઝ ઇન્કમ તેની આવક ઇઝ નોટ ઓવર હિઝ એક્સપેન્સીસ તેની આવક તેના ખર્ચથી વધારે નથી સમજો છો કે હિઝ ઇન્કમ ઇઝ નોટ ઓવર હિઝ એક્સપેન્સીસ રૂલ નંબર 5 એટલે કે આગળનો રૂલ જોઈએ
ओवर नो उपयोग टू बी ओवर समाप्त थवाना फिनिश समाप्त होवाना अर्थ में थाय छे। जेम के द कॉलेज इज ओवर एट 4 PM कॉलेज समाप्त थाय छे 4 वागे कॉलेज पूरी थी जाए छे। एवा अर्थे नेक्स्ट रूल जोईए ओवर ने लईने। ओवर नो उपयोग एक छेड़ा थी लई अहीं बीजा छेड़ा सुधी एवा काई करथे एटले के आर पार ओवर एनो एक अर्थ एवो थाय छे एक छेड़ा थी लई बीजा छेड़ा सुधी एटले के आर पार ना अर्थ में थाय छे। जेम के there is bridge over the river bridge pool over the river નદીના આ ભાગથી લઈ નદીના આ ભાગ સુધી પુલ રહેલો છે। સમજો છો, ખ્યાલ આવે છે? હજુ એની સાથે ઓવરની સાથે એક્રોસની પણ થોડી વાત કરી લઈએ। આપણે પર્ટિક્યુલર એક્રોસને લઈને તો સમજૂતી હું તમને આપીશ જ। આને લઈને યુઝ ઓફ એક્રોસ એ તો હું તમને સમજાવીશ જ। નોંધમાં એક્રોસને લઈને વાત કરીએ છીએ તો જો એક્રોસનો ઉપયોગ પણ કંઈક આ પ્રકારના આવા અર્થમાં થાય છે, જેમ કે ધેર ઇઝ અ બ્રિજ એક્રોસ ધ રિવર, જેમ આમાં કીધું કે એક છેડાથી બીજા છેડા સુધી ના અર્થે ઓવર વપરાય છે, તો આ એક્રોસ શબ્દ છે એનો કંઈક અર્થ એવી રીતે થાય છે પેલી પાર। જોઈએ વાલા વિદ્યાર્થીઓ, એક્રોસનો ઉપયોગ ની પેલી પાર ના અર્થમાં પણ થાય છે, જેમ કે માય અંકલ લિવડ જસ્ટ એક્રોસ અશોક રાજપથ, મારા કાકા અશોક રાજપથની બરોબર પેલી પાર રહેતા હતા, પેલી પારના અર્થે। રૂલ નંબર 7 જોઈએ, ઓવરનો ઉપયોગ ઇન એક્સેસ વધારે અત્યાધિકના અર્થમાં, અત્યાધિકનો અર્થ અહીંયા આવશ્યકતા કરતાં વધારે એવા અર્થે વાત કરેલી છે, જેમ કે હી ઓવરવર્ક્સ ઇન ધ ફેક્ટરી, તે ફેક્ટરીમાં ઓવરવર્ક કરે છે। ઓવરવર્ક એટલે કે ડ્યુટી 8 કલાકની હોય, 8 અવર્સની હોય તો 8 કલાકની લોકો ડ્યુટી કરતા હોય, પણ પછી એ 2 કલાક ઓવરટાઈમ કરે, એનું એને ભથ્થું અલગથી મળતું હોય તો એને એમ કહેવાય કે ઓવરવર્ક। સમજી શકો છો? બસના ડ્રાઈવર હોય તો એમની ડ્યુટી 8 કલાકની હોય પણ પછી 2 કલાક વધારે એ કામ કરે તો એને કહેવાય ઓવરવર્ક એવા અર્થે। માય ફાધર ઓવરટુક મી, જો એક આપણે એક શબ્દ બોલીએ ને ઓવરટેક કરવો, વાહન જતો પાછળથી ઓવરટેક કરવું, એવો શબ્દ આપણે ઉચ્ચારણમાં બોલતા હોય, આ ભૂતકાળનું રૂપ છે ઓવરટુક। માય ફાધર ઓવરટુક મી, મારા પિતાજી એકાએક પાછળથી મારી પાસે આવી પહોંચ્યા એવા છે। થોડા એવા વર્બ્સ છે કે જેની આગળ ઓવર રાખવાથી તેનો અર્થ પરિવર્તન થાય છે, જેમ કે
ओवर ईट, तो आवश्यकता करता वधारे खाओ। ईट जमवू, जमवू तो बधा जमता होय बराबर छे, पण ओवर ईट आवश्यक जेटलू खरेखर खावू जोतू होय धराई जाओ त्यां सुधी बराबर, पण पछी ओवर ईट तो ओवरड्रो, जमा करेला पैसा होय अने तमे उपाड़ो पण एने करता वधारे तमे उपाड़ो तो ए शुं थई जाय, ओवरड्रो। ओवरक्राउड, आवश्यकता करता वधारे भीड़ थई जावी, जुओ छो ने तमे अत्यारे कोई प्रसंग होय के पछी कोई स्थळ होय तो त्यां क्राउड बराबर, पण एक अमुक मर्यादित पूरती भीड़ होवी जोईए, पण पछी वधारे भीड़ थई जाय तो शुं कहेवाय, ओवर क्राउड। क्राउड एटले भीड़, तो ख्याल आवे छे, समझी सको छो કે નથી સમજી શકતા? વાત કરીએ હવે યુઝ ઓફ અપોન, યુઝ ઓફ અપોન એને લઈને વાત કરીએ। અપોન શબ્દ તો અપોન એનો ઉપયોગ થિંગ્સ ઇન મોશન, વસ્તુઓ જે ગતિમાં હોય, મેં તમને કીધું હતું વસ્તુઓ જે ગતિમાં હોય એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે ઇન્ટુ શબ્દ પણ વપરાતો। મોશન ઇનસાઇડ એનીથિંગ, ઇનસાઇડ એનીથિંગ ગતિમાં હોવાના ભાવને લઈને, જેમ કે આ અપોન પણ મોશન ના અર્થે, થિંગ્સ ઇન મોશન એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે, ધ ડોગ સ્પ્રેંગ, કૂતરાએ છલાંગ લગાવી અપોન ધ ટેબલ, ડોગ સ્પ્રેંગ છલાંગ લગાવી, આમ દોડીને આવતો હોય દોડીને આવતો કૂદકો લગાવે તો એ કૂદકો લગાવ્યો એવા અર્થે, ઉપરની તરફની ગતિ પણ કંઈક આવા છલાંગ લગાવવાના અર્થે, જેમ કે ધ લાયન સ્પ્રેંગ અપોન ધ પ્રે, સિંહે શિકાર પર તરાપ મારી, છલાંગ લગાવી શિકાર પર કૂદ્યો એવા બધા અર્થે। યુઝ ઓફ બિલો એને લઈને વાત કરીએ, યુઝ ઓફ બિલો તો લખેલું છે ને, બિલો તો હા અંડર સુધી લખેલું છે, આના પછીનું છે અંડર ત્યાં સુધીનું લખેલું છે। યુઝ ઓફ બિલો, આ અંડર સુધી પૂરું થઈ જાય ને પછી બ્લેક બક લેવી છે, બિલો આજે પૂરું કરી દેવું છે અને અંડર સુધી પૂરું થાય એટલે પછી તમારે બ્લેક બક લઈને આવવાનું છે, એટલે આવવાનું છે એટલે મીન્સ તમારી પાસે બ્લેક બક રાખવાની છે, એમાં 12 યુનિટ આપણે લેવાના છે એ લઈ લેશું અને પછી પાછા પ્રિપોઝિશન થોડાક શરૂ કરશે, બીજા નવા આપીશ તમને લખવા માટે। કોઈને વધારે લખવા જોતો હોય તો પછી કહેજો કે ક્યારેક કોઈ હોમવર્ક ઓછું હોય એવી રીતે તો શૈલેષ સાથે મોકલીને રાખશે, તમારે સમય મળે ત્યારે લખીને રાખજો, એવું નહીં કે હોમવર્ક બીજા દિવસે અપલોડ કરવાનું, અત્યારે નથી મોકલતો, અત્યારે હમણાં હોમવર્ક આપતો જ નથી કાંઈ। બિલોનો ઉપયોગ લોઅર ધેન મીન્સ થી નીચે, બિલોનો ઉપયોગ લોઅર ધેન થી નીચે ના અર્થમાં થાય છે। બિલો
थी नीचे। माय फादर इज बिलो 70। मारा पिताजी 70 थी नीचे ना छे। समझी सको छो, माय फादर इज बिलो 70। माय फादर इज अंडर 70। खोटो, अंडर 70 नहीं। अंडर नो एक अलग अर्थ दर्शावे छे, ए त्यारे हूँ तमने समझावीश जयारे अंडर नी चर्चा करशी। नेक्स्ट, बिलो नो उपयोग लेस धेन थी ओछू ना अर्थ में थाय छे। लेस धेन थी ओछू ना अर्थ में थाय छे। हिज इनकम तेनी आवक इस बिलो रूपीज 5000 अ मंथ। तेनी आवक 5000 रुपया करता ओछी छे। एवा अर्थ, हिज इनकम इज बिलो रूपीज 5000 अ मंथ, 5000 रुपया करता ओछी छे। तो हिज इनकम इज अंडर 5000 अ मंथ, खोटो। अंडर शब्द आवशे नहीं। अंडर ने लईने आपणे वात करशी त्यारे हूँ तमने विस्तारथी समझावानो ज छू। बिलो ने लईने लास्ट रोल, बिलो नो उपयोग इन्फीरियर टू थी नीचली कक्षानो जेवा अर्थ ने अभिव्यक्त करवा माटे वपराय छे। जेम के दिस वर्क इज बिलो माय डिग्निटी, आ काम मारी प्रतिष्ठा करता नीचली कक्षानो छे। એવા અર્થે આ બિલો ડિગ્નિટી નીચલી કક્ષાનું છે, પ્રતિષ્ઠા કરતા બિલો માય ડિગ્નિટી એ નીચલી કક્ષાનું, એવા અર્થે ઇન્ફિરિયર ટુ। યુઝ ઓફ અંડર લઈ લઈએ, હા પૂરું તો નહીં થાય, જોઈએ। Use of under, under ને લઈને વાત કરીએ। Use of below પૂરો કર્યો, under ને લઈને જોઈએ। Under નો ઉપયોગ સામાન્યતઃ નીચેના અર્થમાં થશે, બિલો નીચેના અર્થે, અંડર નીચેના અર્થે। હી વોઝ સિટિંગ અંડર ધ ટ્રી, તે વૃક્ષ નીચે બેઠેલો હતો, નીચે। ધ કેટ ઇઝ સિટિંગ અંડર ધ ચેર, બિલાડી ખુરશી નીચે બેઠેલી છે, ઇઝ સિટિંગ। રૂલ નંબર ટુ, અંડરનો ઉપયોગ આધીન, નીચેના અર્થમાં થાય છે। જેમ કે અ રાઇટર, રાઇટર જે નોવેલ, પોયમ, સ્ટોરી લખતા હોય એ રાઇટર, અંડર ધ પબ્લિશર, એ પબ્લિશરને આધીન છે, એવી રીતે વાત છે। પબ્લિશર જે પબ્લિશ કરતા હોય એને આધીન છે, એની નીચે છે। એડમિનિસ્ટ્રેશન ઇઝ અંડર ધ ગવર્મેન્ટ, વ્યવસ્થાપક છે એ સરકારને આધીન છે, એની નીચે છે। આધીને એટલે એ કહે એમ કરવાનું, એવી રીતે આધીને, એવી એવા અર્થે નીચે જેવો અર્થ દર્શાવે છે। સમજી શકો છો વાલા વિદ્યાર્થીઓ, અંડરનો ઉપયોગ લેસ ધેન થી ઓછું ના અર્થમાં થાય છે। લેસ ધેન થી ઓછું, જેમ કે સી વોઝ અંડર એજ,
તેણીની ઉંમર આવશ્યકતા કરતાં ઓછી છે. એ સ્ત્રી એમ કહેતી હોય કે મારે મારું મત આપવું છે, વોટ કરવું છે મારે. જ્યારે ઇલેક્શન ચાલુ હોય અને એમ કોઈ એમ કે મારે એ મારું વોટ આપવું છે, પણ એમ આપી શકાય નહીં. 18 યર્સ કમ્પ્લીટ હોવા જોઈએ ત્યારે એ શક્ય બને. તો સી વોસ અંડર એ, તો આવશ્યકતા કરતાં એની ઉંમર ઓછી છે. આઈ હેવ અંડર રૂપીઝ 200, મારી પાસે 200 રૂપિયાથી ઓછા છે. આઈ હેવ અંડર રૂપીઝ 200 ઓછા છે. રૂલ નંબર 4, અંડરનો ઉપયોગ એકોર્ડિંગ ટુ મીન્સ ના અનુસાર. એકોર્ડિંગ ટુ મીન્સ ના અનુસાર, ના કહેવા પ્રમાણે, ના અર્થમાં થાય છે. ધ પોલીસ એરેસ્ટેડ ધ ટેરરિસ્ટ, પોલીસ છે એ આતંકવાદીને પકડે છે. અંડર ધ વોરન્ટ ઓફ ધ કોર્ટ, અંડર ધ વોરન્ટ ઓફ ધ કોર્ટ, કોર્ટના વોરન્ટ પર, કોર્ટના કહેવા પ્રમાણે એ આતંકવાદીને પકડે છે. આઈ ઇનહેરિટેડ, ઇનહેરિટેડ મીન્સ લેવું, ધ પ્રોપર્ટી, આ જે પ્રોપર્ટી છે, અંડર ધ મધર્સ વિલ, માતાના વસિયતનામાં, ના અનુસાર, એવા કંઈક અર્થે. તો વિદ્યાર્થીઓ, રૂલ નંબર 4 સુધી જોયું આપણે યુઝ ઓફ અંડરને લઈને. યસ, અંડરને લઈને 5, બસ લાસ્ટ રૂલ બાકી છે તો લઈ લઈએ. લાસ્ટ રૂલ બાકી છે તો લઈ લઈએ, 1 મિનિટ. અંડરનો ઉપયોગ ઇન ધ કોર્સ ઓફ, અંડરનો ઉપયોગ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ, અવસ્થામાં, એવા એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે અંડર વપરાય છે. હી હેઝ રિટન ધીસ બુક અંડર સસ્પિશિયન, શંકાઓની અવસ્થામાં તેને આ પુસ્તક લખેલી છે, લખી છે, એવા છે. તો એક રૂલ માટે બાકી રાખે તેવું થાત ને. ઓકે સ્ટુડન્ટ્સ, બિનિથ તમારી પાસે લખેલું નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બ્લેકબકને લઈને ચર્ચા કરશે, અને આગળના પ્રિપોઝિશન છે એ હું તમને મોકલીને રાખીશ તમારી અનુકૂળ. આજે નથી મોકલતો, અથવા તો મોકલું પણ જોઉં છું, લખીને રાખજો જરા. નમસ્કાર.